મેળવેલું તારું ને હાથ હેઠા પડ્યા, ખબર કાઢે છે કોક કોક રેડ્યા ખેડ્યા. પછી પાણીનો કોઈ કળશો ન પાય, સમજ તો હારું છે. બધું મૂકીને વયું જવાનું સાહેબ. કેટલું આ તમે જુઓ, આ સ્વાર્થીલો વ્યવસાય, આ જગત કેટલો સ્વાર્થીલો છે. દાદા કે બાપુજી કે ઘરનો કોઈ પણ સભ્ય માંદો પડે અને ઘરમાં સરસ મજાની મોટી કાર હોય, આ કારમાં બેસાડી સુવારીને સીધો એને હોસ્પિટલ લઈ જાય. હોસ્પિટલમાં સારવાર કરતા કરતા એનું એ વ્યક્તિનું મૃત્યુ થાય ને, એટલે પાછો ઘરે લઈ આવવાનો સમય થાય. શું કહે, હવે સબ વાહિની બાંધી લ્યો, હવે મારી ગાડીમાં નહીં. સમય પૂરો થઈ ગયો સાહેબ તમારો, અને સ્વાર્થ પૂરો થઈ ગયો. જ્યાં સુધી આમાં પંચ મહાભૂતમાં એક અંગૂઠા જેવડો જીવ છે ને, ત્યાં સુધી તમારી કિંમત છે. બાકી છોકરો તમને તમારી ગાડીમાં ઘરે પાછો નહીં લાવે, આ યાદ રાખજો. બધું મૂકીને વયું જવાનું, ખાલી હાથ આવ્યો હતો અને ખાલી હાથ જવાનું. સિકંદર એમ કહે છે કે જ્યારે હું મૃત્યુ પામું ને, ત્યારે મારા હાથને ખુલ્લા રાખજો, એટલે સમાજના લોકોને ખબર પડે કે સિકંદરે આટલું ભેગું કર્યું ને તો એ ખુલ્લા હાથે જ ગયો, ખાલી હાથે ગયો છે. કઈ લઈ નતો આવ્યો તું, શું લાવ્યો તો શું લઈ જવાનો, કશું નહીં. એટલે કહેવું ગમે છે, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર બધી માયા મૂડી મેલીને, ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને, ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. કોણ જાણે ક્યારે શું થશે. રાજા જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને ઈશ્વરનું યજન કરવું, ભગવાનનું યજન કરવું. આમ જોવા જઈએ તો પરીક્ષિતનું મૃત્યુ 7મે દિવસે હતું અને આપણું મૃત્યુ 7 દિવસમાં છે. પ્રાથમિક શાળામાં એક કવિતા આવતી, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, બુધ ચોથો ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો, છેલ્લો વાર ગણાય. આમ કરીને અઠવાડિયું 7 વારનો થાય.